અર્જુનને કાબાએ લીટો એ જ ધનુજ એ જ બાણ, આવું જ કંઈક કહેવાય છે કે સમય છે તે ખૂબ બળવાન હોય છે. અને મહાભારતનો અર્જુન છે જેણે કૌરવ સેનાને પરાસ્ત કરી હતી, એ અર્જુન પણ આખરે લૂંટાયો હતો, એની પાસે ધનુષ પણ હતું અને એ જ બાણ હતું. આવું જ કંઈક બન્યું છે બોલિવૂડની અંદર. જી હા દોસ્તો, બોલિવૂડમાં એક સુપરસ્ટાર છે જે હીરો, તે એક ડિરેક્ટરને પોતાના ડિરેક્ટર તેની સાથે ફિલ્મ બનાવવા માગતો હતો, પરંતુ એ ડિરેક્ટરને એક વર્ષ દિવસ સુધી એણે ધક્કા ખવડાવ્યા અને આખરે ના પાડી દીધી. બીજી વખત એ ડિરેક્ટર આવ્યા તો બીજી વખત ના પાડી દીધી, અને આખરે એ સુપરસ્ટાર છે તે લાસ્ટમાં કંઈક એવું બને છે કે તે બે હાથ જોડીને એ ડિરેક્ટરની પાસે જાય છે અને પિક્ચર માટે ભીખ માગે છે. કોણ છે આ ડિરેક્ટર અને કોણ છે સુપરસ્ટાર, આવો જાણીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ છે દિલીપ મોરી. હાલમાં જ એક પિક્ચર આવી છે ડંકી, અને આ ડંકીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે. આ ડંકીના જે ડિરેક્ટર છે તેનું નામ છે રાજકુમાર હિરાણી. જી હા દોસ્તો, રાજકુમાર હિરાણીની કહાની કંઈક દિલચસ્પ અને આમ જોઈએ તો ફિલ્મી છે. જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે આ રાજકુમાર હિરાણીના પિતા છે સુરેશ હિરાણી, તે સિંધમાંથી, પાકિસ્તાનના સિંધમાંથી ઇન્ડિયામાં આવે છે અને અહીંયા પર રહે છે. તેણે ડિરેક્ટર બનવા માગતા હતા, પરંતુ પિક્ચરો એડિટિંગ કરવાનું હોય છે, એડિટિંગનો તે અભ્યાસ કરે છે કારણ કે તેને એડમિશન તેમાં મળે છે. અભ્યાસ કર્યા બાદ 1990માં તે એડિટિંગના કેરિયરની શરૂઆત કરે છે. 1200 રૂપિયા પગારથી રાજકુમાર હિરાણી છે તેની શરૂઆત થાય છે. 10 વર્ષ બાદ એટલે કે 10-11 વર્ષ બાદ એટલે કે એક પિક્ચર આવે છે વિધુ વિનોદ ચોપડાનું, નામ છે મિશન કશ્મીર. અને આ મિશન કશ્મીરને એડિટ કરવાનું કામ છે તે વિધુ વિનોદ ચોપડા છે તે રાજકુમાર હિરાણીને સોંપે છે. રાજકુમાર હિરાણી આ પિક્ચરને એડિટ કરવામાં દિલથી કામ કરે છે, અને તેની કામ કરવાની પદ્ધતિ છે તે વિધુ વિનોદ ચોપડા છે તેને ખૂબ ગમે છે, ખૂબ પસંદ પડે છે, જેના કારણે તે કહે છે કે તું, તને હું પૈસા આપું છું, તું એક પિક્ચર બનાવ. ત્યારબાદ રાજકુમાર હિરાણી છે તે પિક્ચર બનાવવાની શરૂઆત કરે છે. અલગ અલગ કેરેક્ટરો એને લાઈફમાં જે વીતી હોય એના વિશે એક પિક્ચર, જે ભૂતકાળમાં ડૉક્ટરને લઈને કે જે એક ભાઈ લોગ હોય એ ડૉક્ટર બનવા માગતા હોય અને એવું જ કંઈક એ પિક્ચર લઈને આવે છે. પિક્ચરનું નામ હોય છે મુન્નાભાઈ MBBS. લગભગ 2006માં એ ત્યારબાદ મુન્નાભાઈ MBBS પિક્ચર લઈને આવે છે, અને એ પિક્ચરમાં એ હીરો બનાવવા માગતા હોય છે સુપરસ્ટાર શાહરૂખ ખાનને, કારણ કે શાહરૂખ ખાનની આ સમયે ખૂબ બોલબાલા છેલ્લા ઘણા 2 દાયકાથી છે. એ શાહરૂખ ખાનને કહે છે કે મારું પિક્ચર છે મુન્નાભાઈ MBBS, હું બનાવવા માગું છું ને તમારે હીરોનો રોલ કરવાનો છે. એક વર્ષ સુધી શાહરૂખ ખાન છે તે રાજકુમાર હિરાણીને ધક્કા ખવડાવે છે, પરંતુ એ પિક્ચરમાં તેને રોલ કરવો મનાઈ કરે છે, અને રાજકુમાર હિરાણી આખરે નિરાશ થાય છે અને નવા કેરેક્ટરની શોધ કરે છે. મુન્નાભાઈ MBBSની જે સ્ક્રિપ્ટ હોય છે તે સુનિલ દત્ત સુધી પહોંચે છે, અને સુનિલ દત્ત રાજકુમાર હિરાણીને કહે છે કે મારો દીકરો સંજય દત્ત છે તેને તમે આ પિક્ચરના રોલમાં લો, કારણ કે તેને જે છાપ છે તે સુધારવા માગતા હતા સુનિલ દત્ત. અને આખરે રાજકુમાર હિરાણી છે તે આ મૂવીની અંદર સંજય દત્તને મુખ્ય હીરો તરીકે પસંદ કરે છે, અને આ પિક્ચર જોરદાર હિટ થાય છે ઇન્ડિયાની અંદર. ત્યારબાદ રાજકુમાર હિરાણી છે તે બીજું પિક્ચર બનાવે છે 2006ની અંદર, જેનું નામ હોય છે લગે રહો મુન્નાભાઈ. અને એક ખાસ બાબત એ છે કે લગે રહો મુન્નાભાઈ છે એની જ્યારે સ્ક્રિપ્ટ લખાતી હતી, એ સ્ક્રિપ્ટ રાજકુમાર હિરાણીએ 50 વખત આ સ્ક્રિપ્ટને રિજેક્ટ કરી હતી, અને આખરે આ સ્ક્રિપ્ટ 50 વખત લખાયા બાદ આખરે રાજકુમારે તેના ઉપર મહોર મારી હતી, મતલબ લીલી ઝંડી આપી હતી, અને ત્યારબાદ આ લગે રહો મુન્નાભાઈ પિક્ચર છે તે બનાવ્યું હતું. લગે રહો મુન્નાભાઈમાં ફરી એક વખત સંજય દત્ત કામ કરે છે, અને આ પિક્ચર સુપર ડુપર હિટ જાય છે. રાજકુમાર હિરાણી છે તે 2009માં વધુ એક પિક્ચર લઈને આવે છે 3 ઇડિયટ, અને આ 3 ઇડિયટમાં ફરી એક વખત શાહરૂખ ખાનની પસંદ કરવામાં આવે છે. તેની ઈચ્છા હતી કે તે શાહરૂખ ખાન તેના પિક્ચરમાં કામ કરે હીરો તરીકે, પરંતુ 3 ઇડિયટની ઓફરને શાહરૂખ ખાન ઠુકરાવે છે અને એવું કહે છે કે આપ નવા ડિરેક્ટર છો અને નવા ડિરેક્ટર સાથે હું કામ નહીં કરું, જેના કારણે આ ઓફરને ઠુકરાવે છે. ત્યારબાદ આમિર ખાનને આ પિક્ચરમાં લેવામાં આવે છે. વધુ એક પિક્ચર આવે છે 2014ની અંદર PK, આમિર ખાનની. આ પણ રાજકુમાર હિરાણી તેના ડિરેક્ટર હોય છે, અને આ તેની ચોથી લગાતાર એક પછી એક હિટ ફિલ્મ આપી રહ્યા હતા, અને ચોથી ફિલ્મ છે PK, એ પણ જબરજસ્ત હિટ જાય છે. અને ત્યારબાદ વધુ એક પિક્ચર આવે છે સંજુ, 2018ની અંદર સંજુ મૂવી લઈને રાજકુમાર હિરાણી જ્યારે આવે છે ત્યારે આ સંજુ મૂવીમાં જે સંજય દત્તના પિતાનો રોલ હોય છે તે ઓફર કરવામાં આવે છે આમિર ખાનને, પરંતુ આમિર ખાન આ પિક્ચરમાં સંજુનો રોલ કરવા માગતા હતા, અને તેનું કહેવું હતું કે સંજુનો રોલ હું કરીશ, પરંતુ ઋષિ કપૂર છે, ઋષિ કપૂર એક સમયે રાજકુમાર હિરાણીની મા પાસે જાય છે અને તેના દીકરા રણબીર કપૂરને તેની પિક્ચરમાં
લેવા માટે રિક્વેસ્ટ કરે છે અને તેના જ કારણે રાજકુમાર હીરાની છે તે આ પિક્ચરની અંદર. આ પિક્ચર છે સંજુ, તે રણવીર કપૂરને આપવામાં આવે છે અને આ પિક્ચર પણ જબરજસ્ત હિટ જાય છે. તો આ જે 5 પિક્ચરો છે તે જોરદાર હિટ ગયા. આ જ સમય હતો જ્યારે શાહરૂખ ખાનનું એક 0 પિક્ચર આવે છે અને આ 0 પિક્ચર છે તેમાં શાહરૂખ ખાન 0 બની જાય છે, મતલબ કે પિક્ચર ખૂબ જ ફ્લોપ જાય છે. અન્ય પિક્ચરો પણ શાહરૂખ ખાનના ખૂબ ફ્લોપ જાય છે. એ સમય શાહરૂખ ખાનનું પઠાન કે અન્ય પિક્ચરો છે તે હજુ નહોતા આવ્યા, એમણે આવ્યા છે પઠાન અને અન્ય એક પિક્ચર આવ્યું છે જવાન, પરંતુ એ સમયે શાહરૂખ ખાન છે તેને ક્યાંક લાગે છે કે તેની નાવડી છે તે હવે ડૂબી રહી છે. તેને યાદ આવે છે રાજકુમાર હીરાની, જે એક પછી એક જેણે 5 ફિલ્મ બનાવી હતી અને આ 5-5 ફિલ્મ જોરદાર હિટ ગઈ છે, એક પણ ફ્લોપ નથી. અને ત્યારે શાહરૂખ ખાનને એ સમય યાદ આવે છે કે આ એ જ રાજકુમાર હીરાની છે જેને તેણે 2 વખત ના પાડી, જેને તેણે 1 વર્ષ સુધી ધક્કા ખવડાવ્યા. આખરે શાહરૂખ ખાન છે તે રાજકુમાર હીરાની સામે પહોંચે છે અને તેને રિક્વેસ્ટ કરે છે કે તેમને તેમના માટે કોઈ સ્ક્રિપ્ટ લખવામાં આવે, તેમના માટે કોઈ સારું મૂવી બનાવવામાં આવે જેથી કરીને શાહરૂખ ખાન છે તેનું કેરિયર જાળવી શકે. તેની જે એક પછી એક ફ્લોપ ફિલ્મ થઈ રહી છે તો શાહરૂખ ખાનને એક બેલેન્સ મળે તેના નામ પ્રમાણે. અને આખરે રાજકુમાર હીરાણી છે તે માની જાય છે અને ડંકીની સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત થાય છે. અને ડંકીની સ્ક્રિપ્ટ લખ્યા બાદ આ ડંકી પિક્ચર છે તે હાલમાં જ ડિરેક્ટર રાજકુમાર હીરાણીનું જે છે તે હવે તમામ લોકો છે તે આ પિક્ચરને ખૂબ વખાણી રહ્યા છે. બીજી મતલબ એ છે કે આ એ જ શાહરૂખ ખાન છે જેણે તેને 1 વર્ષ દિવસ સુધી ધક્કા ખવડાવ્યા હતા, આ એ જ શાહરૂખ ખાન છે જેણે તેને કીધું હતું કે નવા ડિરેક્ટર સાથે હું કામ નહીં કરું, અને આ એ જ શાહરૂખ ખાન છે જે એટલા વર્ષ બાદ ફરી તેને રાજકુમાર હીરાણીની ચોખટ ઉપર જવું પડ્યું અને હાથ જોડવા પડ્યા. દોસ્તો, સમયમાં ખૂબ તાકાત છે, સમય બળવાન છે નહીં કે માણસ. કહેવાનો મતલબ અમે કોઈને બદનામ કરવા કે અન્ય કોઈ કારણથી કે અન્ય કોઈ પ્રપોઝથી આ વિડીયો નથી બનાવ્યો, પરંતુ આ માત્ર વિડીયો એટલો બનાવવાનો હેતુ હતો કે સમયમાં ખૂબ તાકાત હોય છે, સમય ખૂબ બળવાન હોય છે. આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો. અગર આવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.